Good morning friends, welcome to our video lecture. Today we are going to learn a tips about the simple present tense, our new grammar point. આજે આપણે આપણા નવા ગ્રામર પોઈન્ટ વિશે ચર્ચા કરીશું. આપણો આજનો ગ્રામરનો ટોપિક છે સાદો વર્તમાન કાળ. ધ સિમ્પલ એટલે કે સાદો, પ્રેઝન્ટ એટલે વર્તમાન, ટેન્સ એટલે કાળ. સાદો વર્તમાન કાળ, તો સાદા વર્તમાન કાળની ફર્સ્ટ તો આપણે ડેફિનેશન જોઈશું. ડેફિનેશન એટલે વ્યાખ્યા જોઈએ. તો વ્યાખ્યા છે રોજ થતી ક્રિયાઓ, જે ક્રિયાઓ આપણે રોજ કરીએ, રોજ ડેઈલી યુઝિસમાં કરતા હોઈએ. રોજ ક્રિયાઓ તો કેવી કરીએ છીએ, યાદ કરો. તમે સવારે વહેલા ઉઠો છો, ઉઠીને બ્રેકફાસ્ટ કરો, શાળાએ જાઓ, શાળાએથી ઘરે આવો, સાંજે ડિનર કરો. તો એ ક્રિયાઓ કેવી છે, ડેઈલી. જે ક્રિયાઓ આપણે ડેઈલી કરતા હોઈએ છીએ એવી ક્રિયાઓ. નેક્સ્ટ ટેવ, કે અમુક ક્રિયાઓ આપણે ટેવ વોશ ક્રિયાઓ કરતા હોઈએ એવી ક્રિયાઓ, કે રોજ થતી ક્રિયાઓ. ટેવ વ્યવસાય, પ્રવૃત્તિઓ, આપણે કોઈ પ્રવૃત્તિઓ કરીએ એવી પ્રવૃત્તિઓ, એને દર્શાવવા માટે કયો કાળ વપરાય, સાદો વર્તમાન કાળ વપરાય. રોજિંદા જીવનમાં થતી ક્રિયાઓ, કે જે ક્રિયાઓ આપણે ડેઈલી કરીએ છીએ એવી ક્રિયાઓ. સૂર્ય રોજ પૂર્વમાંથી ઊંઘે છે અને પશ્ચિમમાં આથમે છે, સાંજે આપણને ચંદ્ર દેખાય છે, આપણે રોજ વહેલા સવારે ઉઠીને શાળાએ જઈએ છીએ, શાળામાં ભણીએ છીએ, તો એ ક્રિયાઓ કેવી છે, આપણી રોજની. સમટાઈમ્સ, કેટલીક વાર આપણે રમીએ છીએ, તો એવી ક્રિયાઓ દર્શાવવી હોય તો શું વપરાય, સાદો વર્તમાન કાળ. હવે આ વ્યાખ્યામાં શું છે, કે રોજિંદા જીવનમાં થતી ક્રિયાઓ અથવા ટેવ વશ થતી ક્રિયાઓને દર્શાવવા માટે સાદો વર્તમાન કાળ વપરાય છે. કયો કાળ વપરાય છે, સાદો વર્તમાન કાળ વપરાય છે. હવે જોઈએ એક્ઝામ્પલ. તો વી આર ગોઈંગ ટુ સ્કૂલ, અમે શાળાએ જઈએ છીએ. આઈ ડ્રિંક મિલ્ક એવરી ડે, હું દરરોજ દૂધ પીઉં છું. માય ફાધર વર્ક્સ ઇન ધ ઓફિસ, મારા પિતાજી ઓફિસમાં કામ કરે છે. તો આ વાક્યો કયા કાળના છે, સાદા વર્તમાન કાળના. સાદા વર્તમાન કાળના માં આપણે વાક્ય રચના જોઈએ, તો એ વાક્ય રચના પહેલા આપણે આ જે સેન્ટેન્સ છે એ સમજીશું, કે વી આર ગો ટુ સ્કૂલ. તો વી એ શું છે, સબ્જેક્ટ. શું છે, સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કે કરતા, તો શું આવશે, કરતા. પ્લસ અહીંયા ગો, ગો એ શું છે, ક્રિયાપદનું રૂપ. શું છે, ક્રિયાપદનું રૂપ. તો અહીંયા શું આવશે, વર્બ. શું આવશે, વર્બ. વર્બ સાથે આવશે એસ અથવા ઈએસ. પ્લસ શું આવશે, કરતા પ્લસ વર્બ, વર્બ સાથે એસ કે ઈએસ લાગશે, પ્લસ વધારાનું વાક્ય. એ શું છે, જે વધારાનું વાક્ય છે એ છે આપણી વાક્ય રચના. કયા કાળની, સાદા વર્તમાન કાળની. તો આ જે છે એ સાદા વર્તમાન કાળની વાક્ય રચના છે. અને અહીંયા આપણે જોઈશું હવે કે શબ્દને, જે ક્રિયાપદ છે એ ક્રિયાપદને, આપણે હવે જોઈશું આ ઓળખસૂચક શબ્દો, કે સાદા વર્તમાન કાળમાં ઓળખસૂચક શબ્દો કયા છે. તો છે ઓલવેઝ, સેકન્ડ છે નેવર, નેક્સ્ટ સમટાઈમ, એન્ડ લાસ્ટ છે ઓફ્ટન. એ શબ્દો શેના છે, સાદા વર્તમાન કાળના ઓળખસૂચક શબ્દો. અને અહીંયા આપણે જોઈશું કે નિયમ પ્રમાણે અમુક જે વર્બ્સ છે એ વર્બ્સની સાથે એસ કે યસ પ્રત્યય લાગે છે, પણ એ એસ કે યસ પ્રત્યય કેવી રીતે લાગે એના માટે કેટલાક નિયમો છે. પણ અહીંયા આપણે ફર્સ્ટ જોઈશું પ્રોનાઉન્સ, કે પ્રોનાઉન્સની અંદર આપણે જે સર્વનામો છે એ જોઈએ, અને પછી આગળ આપણે જે નિયમો છે એ જોઈશું. તો આ છે પ્રોનાઉન્સ. પ્રોનાઉન એટલે સર્વનામ, કે અહીંયા સર્વનામ છે સિંગ્યુલર એન્ડ પ્લુરલ. સિંગ્યુલર એટલે
એકવચન અને પ્લુરલ એટલે બહુવચન જે આપણે ગયા વિડિયોમાં જે ગ્રામર છે એમાં શીખી જ ગયા હતા કે આઈ આઈ સાથે જે વર્બ્સ આવશે એ ફક્ત મે વર્બ હશે આર પ્લે હું રમું છું વી પ્લે અમે રમીએ છીએ શું થશે આઈ પ્લે વી પ્લે આઈ પ્લે હું રમું છું વી પ્લે અમે રમીએ છીએ યુ પ્લે તું રમે છે યુ પ્લે તમે રમો છો હી પ્લેસ શી પ્લેસ એન્ડ ધે પ્લે તેઓ રમે છે હવે ચેન્જીસ ક્યાં છે ફક્ત શી અને હી એમાં શું છે પ્લેસ શું છે પ્લેસ કે ફક્ત ને ફક્ત ત્રીજો પુરુષ એકવચન હોય શું હોય ત્રીજો પુરુષ એકવચનમાં જ ફક્ત ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યય લાગે છે અને એના નિયમો આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોઈશું તો તમારે ફક્ત એની વ્યાખ્યા અને જે પ્રોનાઉન્સ છે એ કમ્પ્લીટ કરવાનું થાય નેક્સ્ટ વિડિયો લેક્ચરની આગળ આપણે જે નિયમો છે એ